ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના પત્રકાર અરવિંદભાઈ રાઠોડના માતૃશ્રીનું અવસાન બાદ તેમની લૌકિક વિધિ પરિવારજનોની સહમતિથી બંધ રાખવામાં આવી છે, તેમજ સગાવાલાઓ ટેલિફોનિક લૌકિક કાર્ય કરી શકે તે માટે ડિજિટલ બેસણું રાખવામાં આવ્યું. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના જામવારી ગામના વતની અને સુરત ખાતે પત્રકારનો વ્યવસાય સાથે જોડાયેલા અરવિંદભાઈ રાઠોડના માતૃશ્રી સોનાબેન રાઠોડનું બે દિવસ પહેલા ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. જોકે હાલના સંજોગો પ્રમાણે અરવિંદભાઈ સુરત હોવા છતાં તેઓ ત્યાં જ રહ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી અને સમજાવ્યું હતું. ખૂબ જૂજ માણસોની હાજરીમાં તેમના માતૃશ્રીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ સગાવાલાઓએ વિનંતી કરી લૌકિક વિધિ બંધ રાખવામાં આવી અને સગા સંબંધીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટેલિફોનિક અને વિડીયો કોલ દ્વારા લૌકિક વિધિ કરી શકે છે. આજે તેમણે પોતાના ઘરે બેસણું રાખ્યું હતું, જેમાં પરિવારના 2-3 સભ્યો તેમજ અન્ય લોકો ટેલિફોનિક અથવા વિડીયો કોલ બેસનામાં ઉપસ્થિત થઈ અને લૌકિક કાર્ય કર્યું હતું. અરવિંદભાઈ તમામ સગા સંબંધીઓ સાથે આજે વિડીયો કોલ દ્વારા બેસનાની વિધિ કરી હાલની પરિસ્થિતિ અને સરકારના નિર્ણય સાથે સહયોગ આપવા માટે એક પહેલ કરી અને સમાજના લોકોને એક સંદેશો આપ્યો છે. વિશાલ સાગઠિયા, ZSTV પાલિતાણા.